મિત્રો આપણે પાઠ એક થી ચાર ભણી ગયા હવે પાઠ પાંચ પદાર્થોનું અલગીકરણ આપણા રોજિંદા જીવનમાં ઘણીવાર એવું બને છે કે આપણે કોઈ પદાર્થને મિશ્રણમાંથી અલગ કરતા હોઈએ છીએ

એટલે કે ઘઉંના ફાળાની વાનગી કે પૌવા ખાધા હશે જો તેમાં તમને મરચાં દેખાય તો તમે તેને ખાતા ખૂબ જ સાવચેતીપૂર્વક અલગ કાઢી લો છો જો તમને એક ટોપલીમાં કેરી અને જામફળ ભરીને આપવામાં આવે તથા તેને અલગ કરવાનું કહેવામાં આવે તો તમે શું કરશો એક પ્રકારની વસ્તુ લઈને તેને અલગ પાત્રમાં મૂકશો ખરું ને સરળ લાગે છે પરંતુ જે પદાર્થોને આપણે અલગ કરવાના છે તે કેરી અને જામફળ કરતા નાના હોય તો શું કરીશું ધારી લો કે તમને મીઠું ભળેલી રેતીનો પ્યાલો ભરીને આપ્યો છે હાથ વડે રેતીના દાણાને ઉપાડીને મિશ્રણમાંથી અલગ કરવા શક્ય જ નથી પ્રવૃત્તિ એક કોસ્ટેક પાંચ પોઈન્ટ એકની કોલમમાં એકમાં અલગીકરણમાં કેટલીક રીતો આપેલી છે અલગીકરણનો હેતુ તથા અલગ કરેલા ઘટકોનો ઉપયોગ અનુક્રમે કોલમ બે અને કોલમ દર્શાવ્યો છે જો કે કોલમ અને કોલમ ની માહિતી થોડી આડી અવડી થઈ ગઈ છે શું તમે તે રીતને તેના હેતુ તથા અલગ કરેલા ઘટકોના ઉપયોગ સાથે યોગ્ય રીતે જોડી શકશો હવે જુઓ અહીંયા આપ્યું છે કૌષ્ટક પાંચ પોઈન્ટ એક શા માટે આપણે પદાર્થોને અલગ કરીએ છીએ અલગીકરણની પદ્ધતિ તો અલગીકરણની પદ્ધતિમાં શું છે ચોખામાંથી કાંકરા દૂર કરવા માખણ મેળવવા માટે દૂધને વલવું ચાની ભૂકીનું અલગીકરણ કરવું હવે અલગીકરણ કરવાનો આપણો હેતુ તો બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરવા બિન ઉપયોગી ઘટકને દૂર કરવા માટે કચરા કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા માટે હની પછી આવે છે અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ તો આપણે ઘન ઘટકને શું કરી દઈએ છીએ ફેંકી આપણે કચરાને પણ ફેંકી દેતા હોઈએ છીએ આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ અમુક એવી હોય કે એમાં બંને ઘટકનો આપણે ઉપયોગ કરી શકતા હોઈએ છીએ અમુકમાં ઘન ઘટક હોય તો એને ફેંકી દેવો પડે અમુકમાં પ્રવાહી ઘટકને ફેંકી દેવો પડે તેવું પણ બનતું હોય છે આપણે જોઈએ છીએ કે કોઈ પદાર્થનો ઉપયોગ કરતા પહેલા આપણે તેમાં રહેલા નુકસાનકારક કે બિન ઉપયોગી પદાર્થને અલગ કરીએ છીએ ક્યારેક આપણે ઉપયોગી ઘટકનો અલગ ઉપયોગ કરવો હોય તો તેને પણ જુદા પાડીએ છીએ જે પદાર્થોને જુદા પાડવા હોય તે અલગ અલગ કદના કે ઘટકના હોવા જોઈએ આ દ્રવ્ય ત્રણમાંથી કોઈ પણ અવસ્થામાં હોઈ શકે છે જેમ કે ઘન પ્રવાહી કે વાયુ આ એક ઘટક એમાં હોઈ શકે છે તે જુદા જુદા ગુણધર્મો પણ ધરાવતા હોય છે અને તેમાં આપણે કઈ રીતે અલગ કરી શકીએ છીએ એમાં પાંચ પોઈન્ટ એક આવે છે અલગીકરણની પદ્ધતિઓ આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓની ચર્ચા કરીશું તમે કદાચ રોજિંદા વ્યવહારમાં આ પદ્ધતિ જોઈ હશે સૌથી પહેલું આવે છે હાથ વડે વીણવું હવે કોઈ પણ વસ્તુ મમ્મી બજારમાંથી લાવે તો એને હાથ વડે વીણી અને એમાંથી કચરો બહાર કાઢતી હોય છે જેમ કે કાંકરા બરોબર એ બધા કાંકરા હોય ઝીણા ઝીણા જવ હોય એ બહાર કાઢતી હોય છે બજારમાંથી ખરીદેલી અનાજની કોઈ થેલી વર્ગખંડમાં લાવો હવે અનાજના દાણાને કાગળ પર ફેલાવો શું તમને કાગળ ઉપર ફક્ત એક જ પ્રકારના દાણા દેખાય છે શું તેમાં કાંકરા ફોતરા તૂટેલા દાણા અને અન્ય ધાન્યના દાણાને શું કરો દૂર કરો હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઘઉં ચોખા કે દાળમાંથી થોડા મોટા કદનો કચરો કાંકરા કે ફોતરા દૂર કરવા માટે થાય છે આવા કચરાનો જથ્થો જો કે બહુ મોટો હતો નથી આવી પરિસ્થિતિમાં હાથ વડે વીણવાની પદ્ધતિથી સરળતાથી પદાર્થોને શું કરી શકાય છે અલગ કરી શકાય છે જુઓ નીચે દેખ્યો પાંચ પોઈન્ટ ત્રણ આકૃતિમાં આપેલું છે કે અનાજમાંથી કાંકરા કેવી રીતે દૂર થાય છે હાથ વડે વીણીને હવે આવે છે અનાજનું છડવું પાકની લણી પછી તમે ઘઉં અને ચોખાના ડુંગા ડુંડાના ઢગલા ખેતરમાં જોયા હશે

કે જામફળ કરતાં ખૂબ જ કેવા હોય છે નાના હોય છે માટે એક ડુંડામાંથી ડુંડામાંથી તો તો અશક્ય છે દાણાને કઈ રીતે અલગ કરવામાં આવે છે ડુંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને શું કહે છે છળવું કહે છે છળવું એટલે શું તો કે ડુંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને છળવું કહે છે આ રીતમાં દાણાને ડુંડાથી અલગ કરવા માટે તેને જુડવામાં આવે છે કેટલીક વાર બળદ વડે પણ છડવામાં આવે છે મોટા જથ્થામાં દાણાને છડવા માટે યંત્રો પણ વપરાય છે પહેલાના જમાનામાં યંત્રો નહોતા પણ અત્યારના જમાનામાં તો યંત્રો છે માટે જો નીચે આકૃતિમાં આપેલું છે જુઓ બરાબર આવી રીતે શું કરવામાં આવે છે થ્રેશિંગ કરવામાં આવે છે અને છળી અને દાણાને શું કરવામાં આવે છે અલગ પાડવામાં આવે છે હવે આવે છે ઉપણવું તો સૂકી રેતી સાથે લાકડાનો બહેર કે સૂકા પાંદડાનો ભૂકો મિશ્ર કરો આ મિશ્રણને ડીસ કે છાપા ઉપર મૂકો આ મિશ્રણને ધ્યાનથી જુઓ શું બંને અલગ ઘટકો સરળતાથી દેખાય છે શું શું બે ઘટકોના કદ સમાન છે છે ઘટકોને હાથ વડે વીણીને અલગ કરવા શક્ય હવે તમારા મિશ્રણને ખુલ્લા મેદાનમાં લઈ જાઓ અને કોઈ ઊંચા પ્લેટફોર્મ પર ઊભા રહો મિશ્રણને ડીશમાં કે કાગળ પર લો ડીશ કે કાગળ જેમાં મિશ્રણ રહેલું છે તેને તમારા ખભા જેટલી ઊંચાઈએ રાખો તેને થોડું નમાવો જેથી મિશ્રણ ધીમેથી તેમાંથી સરગે શું થયું શું રેતી અને લાકડાનો વહેર એટલે કે સૂકા પાંદડાનો ભૂકો એક જ સ્થળે નીચે પડ્યા શું કોઈ ઘટક હવાથી દૂર ઉડી ગયું શું હવા દ્વારા ઘટકોનું અલગીકરણ થયું અલગીકરણ એટલે અલગ પડ્યા મિશ્રણના ઘટકોને આ પ્રકારે અલગ કરવાની આ રીતે હવા વડે અલગ કરવામાં આવે છે જો નીચે આપેલું છે આ અહીંયા શું છે ફૂંકાતી હવા અને એની પવનની દિશા છે તો હલકા ફોતરા હોય એ ક્યાં જશે અલગ પડશે અને અનાજ અનાજ નીચે અહીંયા આગળ ઢગલો થશે બરોબર આવું ખેતરમાં થતું હોય છે અને ઘરે પણ જો ખેતરના ઘઉં લાયા હોય તો તમારા દાદા દાદી દાદી હોય એ દાદી પણ આવું કરતા હોય છે દ્વારા સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા માટે થાય છે ફોતરા પવન દ્વારા દૂર ઉડી જાય છે અનાજના દાણા અલગ થઈને ઉપણવાની જગ્યાની નજીક ઢગલો બનાવે છે અલગ કરેલા ફોતરાઓનો ઉપયોગ ઢોરના ખોરાક કે તેવા કોઈ હેતુ માટે કરવામાં આવે છે હવે પછી આવે છે ચાળવું ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવવાની હોય છે જે માટે તેમાંથી કચરો તથા દૂર કરવાની જરૂર પડે છે આપણે શું કરીએ છીએ આપણે ચાણી લઈને ચાળીએ છીએ અને તેમાં લોટ નાખીએ છીએ મમ્મી રોજે સવારે રોટલી બનાવે ત્યારે લોટ શું કરે છે ચાળીને જ લોટ લેતી હોય છે ચાળવાથી ચાણીના છિદ્રોમાંથી લોટ પસાર થાય છે જ્યારે મોટો કચરો ચાણીમાં ઉપર રહી જાય છે અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલા ફોતરા તથા પથ્થર જેવી અશુદ્ધિઓને દૂર કરાય છે સામાન્ય રીતે કોથળી ભરીને ઘઉં એક ત્રાસા ચાણા પર નાખવામાં આવે છે ચાણો તેમાંથી

લોટમાં રહેલો કચરો દૂર કરવા તેને તેને હવે ચોકનો ઝીણો ભૂકો કરી લોટમાં ભેળવો શું લોટ અને ચોકના ભૂકાને ચાણીથી અલગ કરી શકાશે જ્યારે મિશ્રણમાં ઘટકોનું કદ અલગ અલગ હોય ત્યારે ચાણવાની ક્રિયા કરવામાં આવે છે નેક્સ્ટ આવે છે નિક્ષેપણ નિતારણ અને ગાળણ ઘણી વાર હાથે વીણવાની કે ઉપાડવાથી મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા શક્ય હોતા નથી ઉદાહરણ તરીકે ચોખા કે દાળમાં મોટી કે ધૂળ જેવી હલકી અશુદ્ધિઓ હોય છે રાંધતા પહેલા કઈ રીતે આવી અશુદ્ધિઓને ચોખા કે દાળમાંથી અલગ કરવામાં આવે છે દાળ અને ચોખાને સામાન્ય રીતે રાંધતા પહેલા ધોવામાં આવે છે અને જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે ધૂળ અને માટીના કણો જેવી અશુદ્ધિઓ અલગ થઈ જાય છે તે અશુદ્ધિઓ પાણી સાથે વહી જાય છે હવે પાત્રના શું બેસી જશે તો કે કે ચોખા ધૂળ શા માટે તમે જોયું કે ગંદુ પાણી દૂર કરવા માટે પાત્રને શું કરવામાં આવે છે નમાવવામાં આવે છે જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને નિક્ષેપણ કહે છે શું કહેવામાં આવે છે નિક્ષેપણ નિક્ષેપણ કોને કહે છે તો જ્યારે મિશ્રણમાં રહેલો વજનદાર ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને નિક્ષેપણ કહે છે હવે આવે છે નિતારણ જ્યારે પાણી ધૂળયુક્ત દૂર કરવામાં આવે છે એ રીતને શું કહેવામાં આવે છે નિતારણ કહેવામાં આવે છે ચાલો થોડા એવા મિશ્રણને શોધીએ જેમાં નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગીકરણ કરી શકાય આજ સિદ્ધાંત એકબીજામાં ન ભળી જાય તેમાં બે પ્રવાહીને અલગ કરવા માટે પણ વપરાય છે ઉદાહરણ તરીકે પાણી અને તેલને તેમાંના મિશ્રણમાંથી આ રીતે અલગ કરી શકાય છે જો આવા પ્રવાહીઓને મિશ્રણને થોડીવાર એમ જ રહેવા દેવામાં આવે તો તેઓ બે જુદા સ્તર બનાવે છે જે ઘટક ઉપરનું સ્તર બનાવે છે તેને નિતારણ દ્વારા ત્યાર પછી અલગ કરી શકાય છે ચાલો ફરી એક ઘન પર પ્રવાહીનું મિશ્રણ લઈએ ચા બનાવ્યા બાદ તમે ચાની પત્તીને દૂર કરવા શું કરો છો સામાન્ય રીતે આપણે ચાની પત્તીને દૂર કરવા માટે ગણીનો ઉપયોગ કરીએ છીએ નિતારણ કરવાનો પ્રયત્ન કરો

પત્તી અલગ કરવા માટે વધુ ઉપયોગી છે ચાલો આપણે હવે જે પાણી વાપરીએ છીએ તેનું ઉદાહરણ જોઈએ શું આપણે બધા દરેક સમયે પીવા માટે સલામત હોય તેવું પાણી મેળવીએ છીએ ઘણીવાર નળમાં આવતું પાણી ડોહળું હોય છે તળાવ કે નદીમાંથી લાવેલું પાણી પણ ખાસ કરીને વરસાદ પછી ડોળું હોઈ શકે છે ચાલો કેટલીક એવી અલગીકરણની પદ્ધતિઓ જોઈએ જેના દ્વારા પાણીમાંથી માટી જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય પાંચ નદી કે તળાવમાંથી થોડું ડોહળું પાણી લો જો તે અપ્રાપ્ય હોય તો પ્યાલામાં પાણી લઈ તેમાં થોડી માટી નાખો અડધો કલાક સ્થિર થવા દો પાણીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો અને તમારા અવલોકનો નોંધો શું પાણીના તળિયે થોડી માટી બેસી જાય છે શા માટે આ પદ્ધતિને તમે શું કહેશો હવે પાણીને ખલેલ ન પહોંચે તેમ પ્યાલાને સહેજ નમાવો અને ઉપરના પાણીને બીજા પ્યાલામાં પડવા દો આ રીતને તમે શું કહેશો શું બીજા પ્યાલામાં રહેલું પાણી હજુ પણ ડોહળું અને ધૂધળું છે હવે તેને ગાળી લો શું જની ગળની કામ લાગશે ચાલો કાપડના ટુકડા વડે પાણીને ગાળવાની કોશિશ કરીએ કાપડના ટુકડામાં વણાટના દોરાઓ વચ્ચે નાના કાણા કે છિદ્રો રહેલા હોય છે આ કાપડના ટુકડાના છિદ્રને ગણી તરીકે ઉપયોગમાં લઈ શકાય છે શું પાણી હજી ડોળું હોય તો હજુ નાના છિદ્રો હોય તેવી ગણીથી અશુદ્ધિઓને અલગ કરી શકાય ફિલ્ટર પેપર એક આવી જ ગણી છે જેમાં ખૂબ નાના છિદ્રો હોય છે આકૃતિ પાંચ પોઈન્ટ નવ ફિલ્ટર પેપરને કઈ રીતે ઉપયોગમાં લેવું તે દર્શાવેલ છે શંકુ આકારમાં ગળી કરેલું ફિલ્ટર પેપર ગણીમાં મૂકવામાં આવે છે તેમાંથી ઘન કણો પસાર થતા નથી અને ફિલ્ટર પેપર પર જ રહી જાય છે જો નીચે આપેલું છે શંકુ આકારમાં બનાવેલું ફિલ્ટર પેપર દેખાય છે આ રહ્યું એ ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલા તેમાંથી બીજ અને માવાનો માવાનો ઘર દૂર કરવા માટે ગાળવામાં આવે છે આપણા ઘરમાં વપરાતા પનીરની બનાવટમાં પણ ગાળણની ક્રિયા ઉપયોગી છે તમે કદાચ જોયું હશે કે ઉપકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરીને પનીર બનાવવામાં આવે છે જેથી ઘન પનીર તથા પ્રવાહીનું મિશ્રણ મળે છે ત્યારબાદ પાતળા કાપડ કે ગણી વડે મિશ્રણને ગાળીને પનીરને અલગ કરવામાં આવે છે હવે આવે છે બાષ્પીભવન એમાં આવે છે પ્રવૃત્તિ છો થોડું પાણી ભરેલા બીકરને શું કરો ગરમ કરો પાણીને ઉકળવા દો જો તમે પાણીને ગરમ કરવાનું ચાલુ રાખશો તો પાણી વરાળમાં ફેરવાઈને સંપૂર્ણ અદૃશ્ય થાય છે તમે પાણી ઉકાળશો તો પાણી શું થઈ જશે ધીમે 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 કરીને ઓછું થઈ જશે એટલે કે અદ્રશ્ય થઈ જશે હવે બીજા બીકરમાં રહેલા પાણીમાં બે ચમચી મીઠું ઉમેરી યોગ્ય રીતે હલાવો શું પાણીના રંગમાં કોઈ ફેરફાર દેખાય છે શું હલાવ્યા બાદ બીકરમાં જરા પણ મીઠું દેખાય છે મીઠાનું પાણી ધરાવતા બીકરને ગરમ કરો પાણીને ઉકળી જવા દો બીકરમાં શું વધ્યું આ પ્રવૃત્તિ આપણે પાણી અને મીઠાને અલગ કરવા માટે બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ કર્યો પાણીને બાષ્પ એટલે બાષ્પી બાળમાં રૂપાંતરિત કરવાની ક્રિયાને શું કહે છે બાષ્પીભવન કહે છે જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવન સતત થતી પ્રક્રિયા છે તમને શું લાગે છે મીઠું ક્યાંથી આવ્યું હશે દરિયાના પાણીમાં ઘણા ક્ષાર આવેલા હોય છે આમાંનો એક ક્ષાર સામાન્ય મીઠું છે જ્યારે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી પાણી શું થઈ જાય છે ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે થોડા દિવસોમાં પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય છે અને પાછળ ઘન ક્ષારો રહી જાય છે આ ક્ષારોનું વધુ શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે જો આકૃતિમાં તમને બતાવેલું છે આવી રીતે બનાવવામાં આવે છે અને અહીંયા આગળ પાણી ભરેલું હોય છે જે સૂર્યની ગરમીથી ગરમ થાય છે અને બાષ્પ રૂપે વાતાવરણમાં જતું રહે છે મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ આપણે જોઈ ઘણીવાર મિશ્રણમાંના જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી આવી આવી પરિસ્થિતિમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે હવે આવે છે પ્રવૃત્તિ 7 રેતી અને મીઠાનું શું લેવાનું છે મિશ્રણ લો તેને કઈ રીતે અલગ કરીશું આપણે એ જોઈ ગયા છીએ કે જે હાથથી વીણવાની રીત એ ખાસ વ્યવહારું નથી આ મિશ્રણને બીકર માં રાખી તેમાં થોડું પાણી ઉમેરો થોડો સમય બાજુ પર રહેવા દો શું કે રેતી નીચેના તળીએ બેસવા લાગી રેતીને નિતારણ કે ગાળણ દ્વારા અલગ કરી શકાય નિતારેલા પાણીમાં શું હશે શું તમને લાગે છે કે આ પાણીમાં શરૂઆતમાં હતું તે મીઠું હશે હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે કિટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો કિટલીને થોડી વાર માટે ગરમ કરો તમે શું નોંધ્યું કે કિટલીના નાડચામાંથી વરાળ બહાર આવી રહી છે ધાતુને એક પ્લેટમાં થોડો બરફ લો આકૃતિ પાંચ પોઈન્ટ તેરમાં દર્શાવ્યા મુજબ પ્લેટને કિટલીના નાડચાથી સહેજ ઉપર પકડી રાખો તમે શું જોયું કેટલીની બધું જ પાણી ઉકળી જવા દો જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય ત્યારે તેનું શું થાય છે સંગनन થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંગननથી થાય છે પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે ઘનીભવન કહેવામાં આવે છે તમે ક્યારેય થોડી વાર પહેલા જ ઉકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીપાં જોયા છે બધું જ પાણી બાષ્પીભવન થઈ જાય પછી કેટલીમાં શું બચે છે આ રીતે આપણે નિતારણ ગાળણ બાષ્પીભવન અને ઘની ભવન જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું રેતી અને પાણીને અલગ કર્યા પહેલી જ્યારે મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી તેણે મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેળવ્યું પછી તેણે પ્રવૃત્તિ સાતમાં દર્શાવેલ પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો તેણે જાણ્યું કે તેણે જેટલું લીધું હતું તેમાંથી તે બહુ થોડું મીઠું પાછું મેળવી શકે શું ભૂલ થઈ હશે શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે પ્રકરણ ચારમાં આપણે શીખ્યા કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ બનાવે છે આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેમ આપણે કહીએ છીએ જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુ જે તે પદાર્થ ઉમેરતા જઈએ તો શું થાય પ્રવૃત્તિ આઠ તમને એક બીકર કે ટબલર એક ચમચી મીઠું અને પાણીની જરૂર પડશે અડધા કપ જેટલું પાણી બીકરમાં લો

જો હા તો તેનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગળી શકાતું નથી દ્રાવણ હવે સંતૃપ્ત થયું છે તેમ પહેલી એ રેતી સાથે મોટા જથ્થામાં બેળવેલા મીઠાને પાછું મેળવવા ક્યાં ભૂલ થઈ હશે તેનો સંકેત અહીંયા છે કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે તેના કરતા પણ મીઠાનો જથ્થો ઘણો વધારે હશે જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે જ રહી ગયું હોવું જોઈએ જે પાછું મેળવી શક્યું નહીં તેણે વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો પોતાની મુશ્કેલી નિવારી શકી હોત એટલે કે પાણી પણ માપનું જ લેવાનું અને એ પાણીમાં જેટલું મિશ્રણ થઈ શકે તેટલું જ મીઠું લેવાનું તો જ તે તેમાં સંતૃપ્ત થાય નતર અસંતૃપ્ત થાય માની લો કે તેની પાસે બધું જ મીઠું મિશ્રણમાં ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી તો બીજો રસ્તો કયો તો જેથી દ્રાવણ સંતૃપ્ત થાય તે પહેલા પાણીમાં વધુ મીઠું ઓગાળી શકાય ચાલો પ્રયત્ન કરીએ અને પહેલીની મદદ કરીએ પ્રવૃત્તિ નવ બીકરમાં થોડું પાણી લો અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય આમ તમને મીઠા પાણીને સંતૃપ્ત દ્રાવણ મળશે હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને તેને શું કરો ગરમ કરો તમે શું જોયું બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થયું શું તે હવે ઓગળ્યું જો હા તો શું ગરમ કરવાથી હજી થોડું મીઠું ઓગળી શકે આ ગરમ દ્રાવણને ઠરવા દો શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાયું આ પ્રવૃત્તિ દર્શાવે છે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય શું પાણી બધા જ દ્રાવ્ય પદાર્થોને સમાન માત્રામાં ઓગાળી શકે છે ચાલો શોધીએ હવે આવે છે પ્રવૃત્તિ 10 બે પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી લો એક પ્યાલામાં એક ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો દ્રાવ્ય દ્રાવણ સંતૃપ્ત થાય ત્યાં સુધી મીઠું ઉમેરતા જાઓ પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે કોષ્ટક પાંચ પોઈન્ટ બે માં નોંધો હવે આ જ પ્રવૃત્તિઓનું ખાંડનું પુનરાવર્તન કરો આ જ પ્રવૃત્તિઓનું પાણીમાં દ્રાવ્ય હોય તેવા પદાર્થો વડે પુનરાવર્તન કરો કોષ્ટક પાંચ પોઈન્ટ બે પરથી તમે શું નોંધ્યું તમે એ જોયું કે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે કે ચમચી મીઠું હોય તો મીઠાની ચાર ચમચી હોય તો ખાંડની ત્રણ ચમચી હોય બંને સરખા હોતા નથી આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળામાં પણ વપરાય છે આપણે એ પણ શીખ્યા કે પદાર્થને પાણીમાં ઓગાળી અને તેનું દ્રાવણ બનાવાય છે જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે